નવસારીના ખડસુપા ગામે રાજ્યના શિક્ષણ વિભાગ તથા નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. નવસારીના ખડસુપા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 3, 6, 8 અભ્યાસ કરાવતા એવા 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પ્રમાણપત્ર અને મેડલો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય અને શિક્ષણ વિભાગ અને નવસારી તાલુકા અને જિલ્લાના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે નવસારી જિલ્લા ખાતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અને સારું પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસના રોજ આ આપણે શિક્ષક દિનનો કાર્યક્રમ કરીએ છીએ. અહીં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના અમારા પ્રમુખશ્રી, સાંસદ શ્રી આર પાટીલશ્રી વગેરે પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને નવસારી જિલ્લાએ જે શૈક્ષણિક સત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, જેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને નવસારી જિલ્લો નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને આપણું સમગ્ર રાષ્ટ્ર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. આજે જે મને એવોર્ડ મળેલો છે એ એટલા માટે મેં પ્રાપ્ત કર્યો છે, મારી શાળામાં આપણે એમ જોઈએ છીએ કે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે અને સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે, પરંતુ મારી શાળામાં એવું બન્યું નથી. આ 2014થી લઈને આજ સુધી મારી શાળામાં 76 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ આ અત્યાધુનિક ટેકનોલોજી અમે શિક્ષણ આપીએ છીએ. મારી શાળામાં 3ના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે કમ્પ્યુટર ચલાવી શકે છે, ગુજરાતી ટાઈપિંગ પણ ખૂબ સરસ રીતે કરી શકે છે. અને 2014થી આજ દિવસ સુધીમાં
1,10,00,000 રૂપિયાનું દાન અમે લોકભાગીદારીથી મેળવેલું છે. ખૂબ સરસ કમ્પ્યુટર લેબ, શિક્ષકની પ્રિન્સિપલની ઓફિસ, મધ્યાહન ભોજનનો રૂમ અને રમતગમત રૂમ, પ્રાર્થના હોલ ખૂબ સરસ રીતે અમે ડેવલપ કરેલો છે. ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી આ એક સરકારી શાળા અમે બનાવી છે. લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સરકારશ્રીએ પણ ગ્રાન્ટ અમારી શાળાને ફાળવેલી છે. આથી હું અમારા ગામના વડીલો અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.